ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ. નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થતા કેટલી ફ્લાઇટ્સ થઈ કેન્સલ. દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ સહિતના શહેરની ફ્લાઇટને અસર. અમદાવાદ એરપોર્ટની અન્ય મેટ્રો શહેર સાથે કનેક્ટિવિટી ઠપ. સી આર પાટીલની અધ્યક્ષતામાં મળી બેઠક. આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા કરી જવાબદારી સોંપાઈ. કેન્દ્રમાંથી સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી પાટીલની અધ્યક્ષતામાં જ લડાશે ચૂંટણી. પોરબંદરમાં પડ્યો આફતનો વરસાદ. 18 ઇંચ વરસાદ ખાબકતા શહેર થયું જળમગ્ન. પશુઓ તણાયા, ઘર દુકાનમાં ઘૂસ્યા પાણી. રેલવે ટ્રેક ધોવાતા 8 ટ્રેન રદ. સૌરાષ્ટ્રમાં સાંભેલા ધાર વરસાદ. વેરાવળમાં વરસાદે વેર્યો વિનાશ, તો દ્વારકામાં પણ દે ધનાધન. જૂનાગઢમાં મેઘરાજાની બેટિંગથી ઘેડના ગામો થયા સંપર્ક વિહોણા. રાજ્ય સરકારે ખેડૂતો માટે જાહેર કરી નવી યોજના. 50 કરોડની કરાઈ જોગવાઈ. બાગાયતી પાકોના સંગ્રહ માટે મોટી ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા સરકાર આપશે સહાય. વિગતવાર સમાચારની વાત કરીએ તો સી આર પાટીલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીની એક બેઠકનું આયોજન થયું હતું. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તેના અનુલક્ષીને આ બેઠકનું આયોજન કરાયું હતું. શું છે સમગ્ર વિગત જાણીએ આ રિપોર્ટમાં. મિત્રો, સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીની મજબૂરી કે મજબૂતી? શા માટે સી આર પાટીલને પદમુક્ત નથી કરવામાં આવતા? સી આર પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા, પ્રદેશ પ્રમુખ તરીકે નિષ્ફળ જાય, અન્ય નેતાઓને તક મળે તે માટે ભરપૂર પ્રયત્ન થયા, પરંતુ સી આર પાટીલને આ પદ જોઈતું હતું અને ટકાવી રાખવું હતું. હવે સ્થિતિ એવી છે કે સી આર પાટીલને પદ મૂકવું છે, પણ ભારતીય જનતા પાર્ટી કહે છે હજુ થોડો સમય. આ સમય બલવાન છે, જે આપણે પંક્તિ છે અત્યારે બંધ બેસે છે. ભારતીય જનતા પાર્ટી શું રિસ્ક લેવાનું ટાળી રહી છે? શેમાં? આવનારી મોટી ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં. સી આર પાટીલના જ ખભે બંદૂક ફૂટશે. શું સી આર પાટીલ ફરી એક વખત વિધાનસભા, લોકસભા અને ફરી એક વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રમુખ રહેશે? આ તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં. ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગુજરાત, ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ, એ ભારતીય જનતા પાર્ટી વિચારીને મૂકે એ સ્વાભાવિક છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ મૂકવામાં ભૂલ ન કરે એ પણ સ્વાભાવિક છે. સી આર પાટીલને મૂક્યા કોણે ખબર હતી? કોણ કહેતું હતું કે સી આર પાટીલ આટલી બેઠકો લઈને આવશે, સી આર પાટીલ આટલા સફળ રહેશે? સી આર પાટીલના રાજકીય જીવન પ્રદેશ પ્રમુખ તરીકેમાં પક્ષ પલટું અને લાવ્યા સિવાય તેની સામે વિરોધ શું હતો? સી આર પાટીલની આ તમામ વાત હતી, પણ સી આર પાટીલની એક વાત એ પણ હતી કે વિધાનસભા ચૂંટણી કાઢી લોકસભા ચૂંટણી પહેલાં જ તેને આ પદ મૂકવું હતું, છતાં પણ આ પદ એમની માથે રહ્યું. લોકસભા ચૂંટણી પણ કાઢી, પણ ત્યારબાદ સતત કહી રહ્યા છે કે પદ મુક્ત કરો મને. આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. 75 જેટલી નગરપાલિકા, 17 જેટલી તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત, 7000 જેટલી ગ્રામ પંચાયત, આ તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિચારીને પગ મૂકી રહી છે. આ એ જ ચૂંટણી છે જેમાં ભારતીય જનતા પાર્ટીની જો ભૂલ પડશે, જે કોંગ્રેસ રાહ જોઈને બેઠેલી છે, એ થશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનો ગેમ જે 2027માં બનાવવાની વિચારી રહી છે, એની શરૂઆત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી થાય છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ જ રહેશે કે નહીં એ પણ સવાલ છે. કહેવામાં આવે છે કે જ્યાં સુધી કેન્દ્રથી આદેશ ના આવે ત્યાં સુધી સી આર પાટીલ આ હોદ્દા પર રહેશે.
ભારતીય જનતા પાર્ટી કી જો અભી બોડી હૈ વહી બોડી અભી ચાલુ હુઈ હૈ ઓર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાહેબ કી અધ્યક્ષતા મેં હી એ સબ કામ હો રહા હૈ ઓર જબ તક કેન્દ્ર સે કોઈ નયા નિર્દેશ નહીં આતા એવં સંગઠન કા પર્વ ભી નહીં શરૂ હોતા તબ તક કે ભી યે જિમ્મેદારી ઉનકી ચાલુ હૈ। ભારતીય જનતા પાર્ટીમાં સ્થિતિ અત્યારે એવી છે કે જે જૂના નેતાઓ છે તે નવા આવેલા નેતાઓથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। જૂના નેતા અને નવા નેતા વચ્ચેના જૂથ પડી ચૂક્યા છે। ઓલરેડી જૂથ હતા તેમાં પણ એક નવું જૂથ બન્યું છે, પક્ષ પલટુઓનું જૂથ। સી આર પાટિલ જો જાય તો તેનું કોણ, એ પણ એક સવાલ હતો। સી આર પાટિલ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાઢી લે છે તો આ તમામ માટે એક ફાયદાની વાત છે। સી આર પાટિલની જગ્યાએ કોણ, ફક્ત સી આર પાટિલ નથી, સી આર પાટિલની જગ્યાએ ઘણા નેતાઓ છે। એ પછી મયંક નાયક હોય, રાજ્યસભામાં તેઓ છે અત્યારે અમિત શાહના નજીકના, જગદીશ વિશ્વકર્મા હોય, એ પછી વિનોદ ચાવડા હોય, એ પછી દેવુસિંહ ચૌહાણ હોય, દેવુસિંહ ચૌહાણ ખેડાથી સાંસદ, વિનોદ ચાવડા કચ્છથી સાંસદ, જગદીશ વિશ્વકર્મા ધારાસભ્ય નિકોલથી, મંત્રી આ સહિત પ્રદીપસિંહ જાડેજા હોય, આઈકે જાડેજા હોય, આ તમામ નેતાઓ, ગોરધન ઝડફિયા હોય, રજનીશ પટેલ અત્યારના, આ તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં દાવેદાર તો છે જ, આ સિવાય પણ મજબૂત દાવેદારો ભારતીય જનતા પાર્ટીમાં છે। પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનને જાણે છે અને સંગઠનને આથી પણ સારું આગળ લઈ જઈ શકે, પણ વાત એ છે કે રિસ્ક લેવું પડે। ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રિસ્ક નથી લેવા માગતી તેવું લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની બેઠક મળી હતી અને આ બેઠકમાંથી સમાચાર સામે આવે છે કે જ્યાં સુધી નવો કેન્દ્રથી આદેશ નથી આવતો ત્યાં સુધી સી આર પાટિલ જ તમામ જે ચૂંટણી આવી રહી છે તેને લીડ કરશે અને પ્રદેશ પ્રમુખ એ જ રહેશે। હવે આ પ્રકારનો જવાબ, આ પ્રકારની બેઠક દર્શાવે છે કે કેન્દ્રથી જવાબ અધવચ્ચે તો આવશે નહીં, ચૂંટણીને 10 દિવસની વાર હોય, ચૂંટણીને મહિનાની વાર હોય, સ્વાભાવિક છે કે હવે રણશિંગુ ફૂંકાઈ ગયું છે તો પછી કેપ્ટન પણ નક્કી કરવામાં આવે, સેનાપતિ પણ નક્કી કરવામાં આવે અને કદાચ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સેનાપતિ સી આર પાટિલ જ છે। સી આર પાટિલને આ ચૂંટણી બાદ બદલી શકે પણ આ ચૂંટણી પણ સામાન્ય નથી, કારણ કે ક્ષત્રિય સમાજનું આંદોલન આ વખતે અસર કરે છે કે નહીં તે વાત છે। ઓબીસી ફેક્ટર, કારણ કે ઓબીસી અનામતની વાત, ઓબીસી ફેક્ટર કેટલું અસર કરે છે, વાત એ પણ છે કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થઈ છે, એક બેઠક લઈને આવી છે અને ભારતીય જનતા પાર્ટીએ ન ભૂલવું જોઈએ કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ કાઠું કાઢી શકે છે। આ તમામ સ્થિતિ વચ્ચે શું થશે કોઈને નથી ખબર, પ્રદેશ પ્રમુખ રહેશે એ ખબર છે, પરંતુ પરિણામ શું આવશે। માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં શુક્રવારના રોજ તકલીફ આવી, તેના કારણે દુનિયાભરમાં 1400થી વધુ ફ્લાઇટ્સ છે તે રદ થઈ હતી, કઈ પ્રકારની મુશ્કેલીઓ પડી તે જાણો આ રિપોર્ટમાં। માઇક્રોસોફ્ટમાં આવેલી ખામીઓના કારણે હવાઈ સેવાઓ પૂરી પાડતી 3 એરલાઇન્સ કંપનીઓના સર્વરમાં મોટી ટેકનિકલ ખામીઓ આવી ગઈ। ઇન્ડિગો, અકાસા એર અને સ્પાઇસજેટ એરલાઇન્સ વિશ્વના ઘણા એરપોર્ટ પર વેબ ચેકઇનમાં સમસ્યાઓનો સામનો કરી રહી હતી, જેના કારણે મુંબઈ, બેંગ્લોર અને દિલ્હી સહિત દેશના અનેક એરપોર્ટ પર તેના મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અકાસા એરે મુસાફરોને કહ્યું કે તેઓ એરપોર્ટ પર મેન્યુઅલ ચેકઇન અને બોર્ડિંગ સુવિધા આપી રહ્યા છે। માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં ખામી આવી છે, જેથી બેન્કિંગ સર્વિસ સહિત તમામ રોજિંદી સેવા પર પણ તેની અસર જોવા મળી। અમેરિકામાં 400 ફ્લાઇટ્સ પર અસર થઈ તો એ ઓસ્ટ્રેલિયામાં પણ મોટા પાયે અસર જોવા મળી। ઇન્ડિગો, અકાસા એર અને સ્પાઇસજેટ દ્વારા ચેકઇન માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરમાં સમસ્યાઓ ઊભી થઈ। આ 3 એરલાઇન્સની ચેકઇન સિસ્ટમ કામ કરવાની બંધ થઈ ગઈ, જેના કારણે દેશભરમાં ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ ગઈ। આ 3 એરલાઇન્સ ગો નાવ ચેકઇન સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેણે સવારે 10:45 વાગે વિશ્વભરમાં ટેકનિકલ ખામીઓનો અનુભવ કરવાનું શરૂ થયું। એરલાઇન્સ આ સમસ્યાના ઉકેલ માટે માઇક્રોસોફ્ટ સાથે કામ કરી રહી છે, ત્યારે જે મુસાફરો અટવાયા છે તેમનું શું કહેવું છે સાંભળીએ। દેખીએ, હમ લોગ ના યુઝ ટુ હો ચુકે હૈ ડિજિટલ વર્લ્ડ કે લિયે,
इसके बिना ना हम आगे मूव कर सकते हैं, ना इसके बिना हम कोई भी आगे काम कर सकते हैं। हमारी पूरी की पूरी डिपेंडेंसी अब डिजिटल सिस्टम के ऊपर हो चुकी है। तो जो ये क्रैश हुआ है, ये हमारे को बहुत ज़्यादा इम्पैक्ट करने वाला है। हमारे को हर लेवल पे इसकी तकलीफ आने वाली है और आई थिंक इसका निवारण होना बहुत जरूरी है, जितनी जल्दी हो सके इसके ऊपर ध्यान दिया जाए। हमारी पूरी डिपेंडेंसी इस वक्त डिजिटल वर्ल्ड पे हो चुकी है और हम इससे अब हट नहीं सकते, हम मैनुअल चीज पे आ ही नहीं सकते हैं। तो इसका इसको जो ये आई थिंक क्रैश हुआ है, इसने हमारे को पूरी तरह से एक तरह से स्टोन एज वर्ल्ड में लाके खड़ा कर दिया है। जो हम पुराने जमाने में होते थे, हम उस लेवल पे आके खड़े हो गए हैं। एंड इट्स वेरी शॉकिंग। इट इज अ बिग प्रॉब्लम। एवरीथिंग इज गोना गेट इंपैक्टेड विद दैट बिकॉज एवरीथिंग इज डिजिटल राइट नाउ। सो आई डोंट नो इफ माय फ्लाइट इज गोना बी लेट, बट इट इज अ बिग प्रॉब्लम आई थिंक, या फॉर श्योर। हाँ, हर चीज पे इम्पैक्ट होगा क्योंकि यू नो सब कुछ डिजिटल है और इट्स अ बिग प्रॉब्लम। तो देखना होगा क्या करना है, अभी पता नहीं, हो सकता है मेरी फ्लाइट भी लेट हो, बट समथिंग हैज टू बी डन अबाउट इट। इट्स अ बिग प्रॉब्लम फॉर श्योर। लॉट ऑफ कंपनीज आई हर्ड आर गेटिंग इम्पैक्टेड, सो यू नो आई डोंट नो व्हाट नेक्स्ट टू बी डन बिकॉज ऑफ दैट। व्हाट आई फील ऑन दिस केस इज राइट नाउ द ऑल ओवर वर्ल्ड हैज बीन चेंज्ड टू द डिजिटल एरा। So in this regard, we are totally dependent upon the servers that we have provided to the Microsoft, Google and so on. So what I feel is that was a complete crash for our society itself. What even our society is going to the digital era, like innovations like artificial intelligence have been came to our life. So it will like we have completely changed from the manual to the complete automated solutions right now. So what we have to do is to maintain that manual systems even before coming into the system, so we could only survive this crashes like so now the main issue was like that the system has been changed into the digital era. So we are just facing like if they are trying to make us to crash on this situations like this, we will definitely go into a fed like this. That's the રાજ્યમાં મેઘરાજા એ મન મૂકીને વરસી રહ્યા છે. આ બધાની વચ્ચે પોરબંદરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. કેવી સ્થિતિ સર્જાઈ હતી જુઓ આ રિપોર્ટમાં. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 18 થી 20 જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે મોટાભાગના વિસ્તારો છે એ પાણીમાં ગરક થઈ ગયા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. હાલ આપણે રાજીવનગર વિસ્તારમાં છીએ. આપ ત્યાંના દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા જાણે નદીનો ધસમસતો પ્રવાહ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણીનો નિકાલ નહીં થતા અત્યારે આ સોસાયટી વિસ્તારના લોકો છે તેમને ઘરની બહાર નીકળી જવું પડે તેવી સ્થિતિ છે. ધાબા ઉપર સહારો લેવો પડે તેવી સ્થિતિ છે. અત્યારે
જે અધિકારીઓ છે એ પણ સ્થળ ઉપર આવી ગયા છે અને આપ જોઈ શકો કે જે રીતે લોકો છે પોતાના ઘરે કઈ રીતે જઈ રહ્યા છે, જીવના જોખમે જઈ રહ્યા છે. આપણે સ્થાનિક સુધરાઈ સભ્ય સાથે વાત કરીશું કે જે રીતે અત્યારે સાહેબ શું સ્થિતિ છે તમારા ઘરે? ઘણી જગ્યાએ નાળા ભરાયેલા છે, સ્વચ્છતા કોઈ જાતની થતી નથી. 575 વખત કીધું છે કે બધું તમે સ્વચ્છ કરો, આરામ કોઈ કરતું હોય તો ખાલી બધી ભણગા છૂટે છે કે અમે બહુ મોટો વિકાસ થયેલો છે. આ વિકાસ થઈ ગયો અત્યારે ઘરમાં અને સોસાયટીમાં કેવી ઘરમાં અનાજ કરિયાણું ફર્નિચર બધું ખલાસ છે. સમસ્ત રાજીનગર રહેવાસી તરીકેની એપ્લિકેશન કલેક્ટર સાહેબને, ગટર અને પાણી પુરવઠા વિભાગને, ચીફ ઓફિસરને, અહીંના કાઉન્સિલરોને, તમામને જાણ કરાઈ હતી કે આ ભોગર ગટર યોજનાને લીધે પાણીની નિકાસ માટેની એક જ ગટર હતી જી, એ બ્લોકેજ થઈ ગઈ, ભરતી વહી ગઈ છે. એ પેલા કોઈ સાફ કરવાનું કહીએ તો સાફ તો થતી જ નહીં બરાબર. આ જે આપણે ઊભા છીએ ને હાલ એ બ્રિજ છે, બ્રિજની નીચે તમે જોશો ને તો કોન્ક્રીટ, આ બ્રિજ બનાવવાનો કોન્ક્રીટ, એટલે સમસ્ત ભ્રષ્ટાચાર જ અહીંયા ભેગો થયો. ઊભા છીએ ને એ જગ્યાએ ભ્રષ્ટાચાર તમે જોશો ને, આ પાણી ઉતરે તમે જોશો ને, એટલે કેટલું બ્લોક કર નાખી ગયું. ઘરની કેવી સ્થિતિ, ઘરના પરિવારની કેવી સ્થિતિ? ઘરના ભાઈ મેળી ઉપર ખાસ કરીને આ જે વિસ્તાર છે અત્યારે જે પાણી ભરાવું છે એની કઈ રીતની વ્યવસ્થા ને શું કામગીરી ચાલે? લોકોનો આક્રોશ વ્યાજબી છે, પણ એની સામે આપણે એ પણ જોવું જોઈએ કે છેલ્લા 24 કલાક એવું વિશે ગીત જેવો એક સારો વરસાદ થયો, એને કારણે રાજીનગર જિલ્લામાં પાણી ભરાણું છે. એની સામે આખા પોરબંદરમાં પણ આ સમસ્યા. હવે એમાં મુખ્ય જે કારણ છે એ ઉપરના જે વિસ્તારોમાંથી ગટરમાં જે પાણી આવે છે, નેશનલ હાઈવેની ગટર છે રોડની સાઈડમાં, એ લોકોને અમે લગભગ છેલ્લા 2 વર્ષથી લેખિતમાં રજૂઆત કરીએ છીએ, એક MP સુધી આપણે રજૂઆત કરી છે, પણ જે ગટરનો નિકાલ થવો જોઈએ પાણી એ અમુક પેશકર્મીઓને કારણે અને નેશનલ હાઈવેની અણાવટના કારણે આ પાણી નીકળતું નથી અને એની જે કંઈ દુઃખ ભોગવવું પડે છે રાજ્યના રહેવાસીઓ. બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેજ. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. પોરબંદરમાં જ્યાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે ત્યાં જૂનાગઢનું જે ઘેડ વિસ્તાર છે ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને ભારે વરસાદના કારણે અહીં કેટલાય ગામ છે તે સંપર્ક વિહોણા બન્યા છે. જૂનાગઢમાં ગુરુવારે બપોરથી જ શરૂ થયેલી મેઘ સવારી શુક્રવારે પણ યથાવત રહેતા અહીંના ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ કફોડી બની. કેશોદ વંથલીમાં તો 2 દિવસમાં 14 ઇંચથી વધુનો વરસાદ પડ્યો અને તેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા. હવે તો આ ગામના લોકો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ તરફ રાજકોટ વેરાવળ નેશનલ હાઈવેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પાણીના તેજ પ્રવાહે માટીના પાડા તોડી નાખતા ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર પણ તણાઈ ગયું અને તેને JCB દ્વારા બહાર નીકાળવામાં આવ્યું. અહીં રસ્તો તૂટી જતા 15 જેટલા ગામોનો સંપર્ક તૂટ્યો છે. જૂનાગઢના વધાવી પાસે નેશનલ હાઈવે બનતા ગામોના સંપર્ક માટે નીચે ગરનાળું બનાવાયું હતું, પરંતુ પ્રોટેક્શન વોલ ન બનતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ખેતરો ધોવાઈ જતા ખેડૂતો રોષે ભરાયા છે.
નેશનલ હાઈવે ઓથોરિટીના વાંકે આ સ્થિતિ સર્જાઈ હોવાનું ખેડૂતો એક અવાજે કહી રહ્યા છે. જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ઘણા બધા ગામના જે સંપર્કો છે તૂટી ગયા છે. અત્યારે આપણે જે જગ્યાએ ઉભ્યા છે એ છે જૂનાગઢ વેરાવળા હાઈવેનું નજીકનું પાર્ટ છે અને અહીંયા વધાવી ગામ છે કે જે ગામનો સંપર્ક છે એ અત્યારે તૂટી ગયો છે. તમે મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકો છો એ દ્રશ્યોની અંદર તમને દેખાશે કે રસ્તાની બાજુનો જે કેનાલ છે એ તૂટી ગઈ છે, જેને જેસીબી દ્વારા રસ્તો રિપેર કરવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે વાહનો અંદર ફસાઈ ગયા હતા એને પણ બહાર કાઢવામાં આવ્યા છે. હવે આ જે સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને નજીકના જે વધાવી ગામ જે ખેતરો છે એની અંદર ખૂબ જ પાણી ભરાયું છે અને એટલા જ માટે અહીંના કેટલાક ખેડૂતો છે એ આપણી સાથે આ સ્થિતિને કેવી રીતે હલ કરી શકાય અથવા તો આ સ્થિતિનું નિર્માણ શા માટે થયું એ કહેવા માટે આપણી સાથે ઉપસ્થિત છે. આ સ્થિતિ શું કામ એને પહેલાં તો આ સ્થિતિ કેવી રીતે નિર્માણ થઈ છે? હું વધારી ગામના રસ્તા પરની વાત કરું ને તો આ રસ્તાની અંદર સ્થિતિ એવી છે કે જે તે સમયે પ્લાનિંગ કરીને આનું આયોજન કરવાનું હતું કે દિવાલ કરવી કે પુલ કરવો કે શું કરવું એમ પરિસ્થિતિ શું હોય. 3 વર્ષ ત્યાં ગુમો પડી ગયેલ છે. હજી સુધીમાં કોઈ નગરપાલિકાનું કે કોઈ કોઈ પણ વ્યક્તિ અહીંયા આવ્યું નથી સરકારથી કે ગામના લોકોએ 2-3 વાર કાંઈ કરી પંચાયતે ધૂળ નાખીને ઘણું બધું કામ કર્યું હતું પણ એ રહેતું નથી પાણી નીચે પાણી ધોઈ નહીં જશે. પછી બીજો પ્રશ્ન એ છે કે આ લોકોએ જ્યારે પુલનું કે દિવાલનું કોઈ આયોજન નહોતું અને અંધું હતું અમારું જે પારણ એ બધું નુકસાની કરીને કાઢી નાખ્યું અત્યારે અધૂરું કામ મૂકીને એ લોકો વયા ગયા જેથી કરીને અમારા પશુનો સારો પણ બગડી ગયો છે, ખેતીની અંદર પણ નુકસાન થઈ છે, આથી પાણી પડી ગયું અને આગળથી પણ પાણી ઘણું બધું પડી ગયું, ખેડૂતોને ઘણી બધી નુકસાની થઈ છે. નગરપાલિકાની ગાડી આજ તો ઓસિંદાનું પાણી આવતા નગરપાલિકાનું ટ્રેક્ટર પણ અંદર થયું ગયું જેથી કરીને જીસીબીને બોલાવવામાં આવ્યું અને જીસીબી એ લો અને બચાવ્યા છે અને જે આદમી હતો એ ભાઈ તણાઈ ગયો હતો પુરુષ ડ્રાઈવર એને બચાવી લેવામાં આવ્યો. તો અત્યારે એ લોકોનું કેવું છે કે ડ્રાઈવર છે તણાઈ ગયો હતો એને બચાવી લેવામાં આવ્યો છે, ટ્રેક્ટર છે તૂટી ગયું હતું જેને જેસીબી છે બહાર કાઢ્યું છે. તમારા ગામના ખેતરોની અંદર કેટલું પાણી છે અને આ જે પાણી છે એ ખેતરોમાં પહેલી વખત આવ્યું છે કે દર વર્ષે આવતું હોય છે? આ પાણી દર વર્ષે આવે છે. આ એકમાત્ર આવડા રસ્તામાં છે ગટર અને આ જે રસ્તાનું કામ ચાલતું હતું એને હિસાબે એમાં વચ્ચે જે વેન છે એમાં ધૂળ નાખીને અને એમણે મેવડા લોકો જે કોન્ટ્રાક્ટર છે એ વયા ગયા હતા. પછી એમાં કંઈ રિપેર કરવા આવ્યા નહીં. પછી આગળ એમાં ધૂળ ફસાઈ જતા આગળના ખેતરોમાં બધેથી પાણી જે રસ્તા હોય ત્યાંથી ચલી ગયા એને કારણે ખેતરોમાં નુકસાન વધારે થયું. અચ્છા, તમારું શું કહેવું છે અંકિત? આ રસ્તાની અંદર વ્યવસ્થિત પાણી જતું હતું તો આ લોકોએ વગર પ્લાને જે તે કામ કરેલ છે કામ કરવાના હિસાબે તો ઉપરવાસનું પાણી નિકાસ નથી થતું એના હિસાબે સાઈડના ખેતરોમાંથી પાણી જતું હોય છે તો ઘણા ખેતરો એવા છે કે એમને ઘણી બધી નુકસાની કરેલી છે. બરાબર છે. તો સમયસર અને વ્યવસ્થિત આ કામ થઈ ગયું હોત તો આટલી નુકસાની ખેડૂતોને ભોગવવાનો વારો ના આવે. તો આ તો આપણી સાથે વધારી ગામના ખેડૂતો કે જેઓનું કેવું છે કે દર વખતે પાણી આવતું હોય છે પરંતુ જે આ નેશનલ હાઈવે બન્યો છે એની નીચેનું જે ગરનાળું છે જે વધારી ગામને બીજા ગામો સાથે સંપર્ક માટે જોડાયેલું હોય છે પરંતુ હાલ જે આ સ્થિતિ છે એ સ્થિતિને લઈ અને વધારી ગામનો જે સંપર્ક છે અત્યારે થઈ શકતો નથી કારણ કે રસ્તામાં જે પાણી છે એ ગળાડૂબ જેટલું પાણી છે જેના કારણે લોકોને અવર જવામાં ભારે મુશ્કેલી થાય છે. ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તેઝ.